गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे अगाउना लेक्चर में आपणे एक्टिविटी 3 पान नंबर 25 उपरनो पाठ टीनानी मेळामां मुलाकात जेमां गामडानी मुलाकात विषे आपणे गई काले इट इज वंडरफुल सुधी हवे जोई गया हता। हवे ते तेना ट्रेड फेर एटले के व्यापार मेळामां जे गई हती तेनी मुलाकात विषेनी वात तेना बेनपणी मीनाने करवामां आवे छे। पान नंबर 25 उपर यूनिट 3 एमा आ पेरेग्राफथी आपणे शरूआत करीशुं। आफ्टर सम डेज वी विजिटेड अ ट्रेड फेर इन वडोदरा। थोड़ा समय पछी वी विजिटेड अ ट्रेड फेर, अमे व्यापार मेळानी मुलाकाते गया हता वडोदरानी अंदर। इट वॉज अ स्कूल ट्रीप, ते स्कूल ट्रीप थी, अमने ते स्कूल माथी लई जवामां आव्या हता। वी वेंट देर ऑन अ संडे, अमे त्यां रविवारना दिवसे गया हता। वी वेंट बाय अ बस, अमे बस द्वारा गया हता। देर वॉज नो एंट्री फी, त्यां कोई ज एंट्री फी हती नहीं। The wall ground was full of large stall, આખું જે બધું ગ્રાઉન્ડ હતું મોટું તે full of large stall, મોટા સ્ટોલથી ભરેલું હતું। There were many stalls of electronic goods, ત્યાં ઘણા બધા સ્ટોલ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ગુડ્સ એટલે વસ્તુઓના હતા, જેવા કે લાઇક ટીવી, VCR એન્ડ મ્યુઝિક સિસ્ટમ્સ। The girls ऑन द काउंटर वेल वेल ड्रेस्ड, काउंटर उपर उभेली छोकरियो एमनो वेल ड्रेस्ड पोशाक एमनो एवो यूनिफॉर्म जेवो पहेरीने उभेला हता। दे वेर आंसरिंग द क्वेश्चन्स ऑफ विजिटर्स विथ अ स्माइल, तेओ मुलाकातियो विजिटर एटले शुं, मुलाकातियोना जवाब हसता मोड़े आपता हता। There was another row of stalls for things like fridge and washing machine. બીજી બાજુ લાઇન હતી બીજા સ્ટોલોની, જેવા વસ્તુઓ કે ફ્રીજ અને વોશિંગ મશીનના સ્ટોલની લાઇનો બીજા હતી। તો અહીંયા આગળ રો એટલે લાઇન થાય છે, ઓકે। તો બીજી ઇલેક્ટ્રોનિક વસ્તુઓની લાઇન પણ બીજી હરોળમાં હતી, બીજી બાજુ હતી, જેવા કે ફ્રીજ અને વોશિંગ મશીન। One salesman was demonstrating the use of a mixer grinder. एक सेल्समेन जे हतो, जे वेचाण करनारो हतो, ए डेमोन्स्ट्रेटिंग एटले बतावू एटले के बतावतो हतो के यूज ऑफ मिक्सर ग्राइंडर, मिक्सरनो उपयोग केवी रीते करो ते बतावतो हतो। टू यंग वुमेन वेर आस्किंग हिम सम क्वेश्चन, बे युवान स्त्रीओ तेमने क्वेश्चन्स केटलाक प्रश्नो पूछती हती। We went round and saw everything. અમે ત્યાં આખો round ફર્યા હતા, ગયા હતા। So everything, બધું જ જોયું હતું। At the other end, બીજી બાજુ મેળાની બીજી બાજુ, other end, there were some fast food stall, ત્યાં કેટલાક નાસ્તાના ફૂડના પણ સ્ટોલ હતા। My friends order pizza, મારા મિત્રોએ પીઝાનો ઓર્ડર આપ્યો। And I ordered a glass of લસ્સી, મેં લસ્સીનો ઓર્ડર આપ્યો હતો। We sat down for a while, અમે ત્યાં થોડી વાર માટે બેઠા હતા। And savored the food, ખાવાની મજા માણી હતી, સેવડ એટલે મજા માણવી। There were a couple of sweet shop, but we did not buy any sweet, ત્યાં couple એટલે બે, sweet shop એટલે મીઠાઈની બે દુકાનો આવેલી હતી, પરંતુ We did not buy any sweet, અમે ત્યાંથી એક પણ મીઠાઈ લીધી હતી નહીં। We came back in the evening, અમે સાંજે ત્યાંથી પાછા આવ્યા હતા। Okay, I will stop now, હવે હું અહીંયા મારો પત્ર પૂરો કરું છું। Convey my regards to your parents, તારા માતા પિતાને મારા આદર અને યાદ આપજે। Your sincerely Tina, તારી બેનપણી ટીના। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે અધૂરો પાઠ હતો એ આપણે પૂર્ણ કરીને અંડરલાઇન કરેલા નવા શબ્દો તમારે
ગુજરાતીના અર્થ સાથે તમારા નોટબુકમાં લખવાના છે. હવે આપણે એક્ટિવિટી 4 જોઈશું. લિસન ટુ ધ ફોલોઈંગ ફ્રેઝ, રીડ ધેમ અલાઉડ, ફાઇન્ડ આઉટ સિમિલર ફ્રેઝ ફ્રોમ ધ લેટર્સ ઇન એક્ટિવિટી 2 and 3, ફોલો ધ એક્ઝામ્પલ. નીચે આપેલા ફ્રેઝ એટલે કે રૂઢિપ્રયોગો, લીટી દોરેલા રૂઢિપ્રયોગો જે મોટા શબ્દો છે, તમે સાંભળો, મોટેથી બોલો અને એને લગતા સિમિલર સમાનાર્થવાળા બીજા જે રૂઢિપ્રયોગ છે એ એક્ટિવિટી 2 and 3માં આપેલા છે, ઉદાહરણ પ્રમાણે તમારે અનુસરણ કરવાનું છે. હવે મેં અહીંયા એક્ઝામ્પલ પહેલું અહીં લખેલું છે, કેમ બેક ફ્રોમ અમરેલી. તો કેમ બેક એટલે પાછા આવવું, ઓકે. તો અમરેલીથી પાછા આવે તો એનો અર્થ અહીંયા આગળ આપણે બીજી અને ત્રીજી એક્ટિવિટીમાં શું લખ્યું છે, કેમ બેક ઇન ધ ઇવનિંગ, ટીના સાંજે પાછી આવી હતી, ઓકે. જે બીજી અને ત્રીજી એક્ટિવિટીમાંથી આપણે શોધ્યું, બરાબર. હવે બીજું, ફેલ ડાઉન ફ્રોમ ધ જાયન્ટ વ્હીલ, જાયન્ટ વ્હીલમાંથી પડી ગયા. તો ફેલ ડાઉન જેવો શબ્દ આપણે શેમાં હતો, એક્ટિવિટી 2 વિનુવાળી વાર્તામાં હતો. તો ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. નંબર 3, લુકિંગ એટ ધ બર્ડ્સ, પક્ષીઓ સામે જોયું. તો લુકિંગ એટ અ સ્મોલ પ્લેન, છોકરાઓ સ્મોલ પ્લેનની સામે જોતા હતા. લુકિંગ એટ અ સ્મોલ સ્પ્લેન. લાફ એટ માય ફ્રેન્ડ, મારા મિત્ર સામે હસે છે. તો લાફ એટ ધ ઓલ્ડ મેન, કે ઓલ્ડ મેન તરફ એવો હસવા લાગ્યો જે વિનુની વાર્તામાં હતું. અ કપલ ઓફ ડેઝ, 2 દિવસના વાત છે. તો અ કપલ ઓફ સ્વીટ્સ ઓફ, જે ટ્રેડફેરમાં હતી જે છેલ્લે આપણે જોઈ ગયા છે. નંબર 6, એન્ડ ઓફ મૂવી, તો એન્ડ ઓફ ધ ફેર, ઓકે. ફૂલ ઓફ વોટર, તો ફૂલ એટલે ભરેલું. તો ફૂલ ઓફ પીપલ, મેડ ઓફ પીપલથી ભરેલો. તો ક્લાઇમ્બ અપ ધ હિલ, તો ક્લાઇમ્બ અપ અ ટ્રી. રોઝ ઓફ ટ્રી, તો રો ઓફ સ્ટોલ્સ, ઓકે. રો ઓફ ટ્રીઝ, વૃક્ષોની હારમાળા લાઈન, તો સ્ટોલની લાઈન. સેટ ડાઉન ઓન ધ રોડ, તો સેટ ડાઉન ફોર અ વાઇલ. આ બધા જે રૂઢિપ્રયોગો, લીટી દોરેલા જે શબ્દો છે ને, એવા શબ્દો આપણે એક્ટિવિટી 2 and 3માં આપેલા છે. મેં આ શોધીને અહીંયા આગળ લખેલા છે મિત્રો. તો તમારે એક્ટિવિટી 3ના નવા શબ્દો લખાઈ જાય પછી એક્ટિવિટી 4 તમારે તમારી નોટબુકમાં 1 થી 10 વાક્યો લખવાના છે. હવે આગળ, માર્ક ટ્યુ ફોર, ટી ફોર ટ્રુ, એફ ફોર ફોલ્સ ઇન ધ બ્રેકેટ અગે ઈચ. નીચે આપેલા દરેક વાક્યોમાં તમારે સાચાની સામે ટી લખવાનો છે, ખોટાની સામે એફ લખવાનો છે, ઓકે. તો પહેલું આપ્યું છે, ટીના વિઝિટેડ ધોળાવીરા, ટીના ધોળાવીરા માટે ગઈ હતી. ના, એ તો મીના ગઈ હતી, ઓકે. ટીના તો બંને મેળામાં ગઈ હતી. તો આ વાક્ય કેવું છે, ફોલ્સ છે, ખોટું છે, એટલે એફ લખ્યો, ઓકે. નંબર 2, મીના વિઝિટેડ ધ ટ્રેડ ફેર ઇન માર્ચ 2014. મીના વિઝિટેડ ધ ટ્રેડ ફેર ઇન માર્ચ 2014. મીના વિઝિટેડ કરવા ગઈ હતી કે ટીના ગઈ હતી? તો ટીના ગઈ હતી, એટલે મીનાએ આપેલું છે. આ વાક્ય કેવું છે, ખોટું છે. મીના વિઝિટેડ ધ વિલેજ ફોર વિથ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ. મીના તેના માતા પિતા સાથે વિલેજ ફેરના મેળામાં ગઈ હતી. મીના નહોતી ગઈ, ટીના ગઈ હતી, એટલે આ વાક્ય પણ ખોટું છે. ત્રીજું, ધ ટ્રેડ ફેર વોઝ ઇન હાલોલ, ફોલ્સ. ટ્રેડ ફેર હાલોલમાં હતો, એ હાલોલમાં નહોતો, એ તો વડોદરામાં હતો. ચોથું વાક્ય ફોલ્સ છે. મીના એટ જલેબીઝ, મીના એટ જલેબીઝ, મીનાએ જલેબી ખાધી હતી? નહોતી ખાધી, ટીનાએ લસ્સી પીધી હતી ખાલી, એટલે આ મીનાવાળું એટ જલેબીવાળું વાક્ય પણ ખોટું છે, ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 4ના ફ્રેઝ તમારે આ 10 વાક્યો નોટબુકમાં લખવાના છે અને નીચે ડેશ કરીને ખરા ખોટા આ 5 તમારે નોટબુકમાં લખવાના છે, ઓકે. તો આજે આપણે શું જોયું મિત્રો, એક્ટિવિટી 3નો યુનિટ અહીં પૂરો કર્યો આજે, એના નવા શબ્દો તમારે લખવાના છે, એક્ટિવિટી 4ના ફ્રેઝ એટલે કે રૂઢિપ્રયોગો પાઠને લગતા આપણે અહીંયા આગળ આપેલા એ મેં લખ્યા એ લખવાના છે નોટબુકમાં, અને ત્યાર પછી ખરા અને ખોટા તમારે નોટબુકમાં લખવાના છે. આગળની એક્ટિવિટી આપણે હવે પછીના લેક્ચરમાં આપણે જોઈશું. થેન્ક યુ.